ભરૂચના આમોદનગરના મુસ્લિમ સમાજના લોકોને પોતાના ઘરે રહીને શબે બરાતની નમાજ અદા પેશ ઇમામ સાહેબે અપીલ કરી હતી. ભરૂચના આમોદનગરના મુસ્લિમ સમાજના લોકોને પોતાના ઘરે રહીને શબે બરાતની નમાજ અદા પેશ ઇમામ સાહેબ અપીલે કરી હતી. કોરોના વાયરસના કારણે ભરૂચના આમોદનગરની મસ્જિદના પેશ ઇમામ સાહેબે મુસ્લિમ સમાજના દરેક લોકોને ઘરે રહીને નમાજ અદા કરવા અપીલ કરી હતી. કોરોના વાયરસના કારણે ભીડ કરવાની કે મસ્જિદમાં ના આવી પોતાના ઘરે જ નમાજ અદા કરવા અપીલ કરી હતી. આમોદના પેશ ઇમામ સાહેબે સમસ્ત મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે તેઓ ઘરમાંથી બહાર ન નીકળે અને ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયેલા પોતાના સ્વજનોના ઘરે રહી હિસાલે સવાબ પહોંચાડવા અપીલ કરી હતી. આમોદની જુમા મસ્જિદ અને આમોદની નગીના મસ્જિદના પેશ ઇમામ સાહેબોએ તમામ મુસ્લિમ સમાજના લોકોને ઘરે રહેવાની અને આમોદ પોલીસ અને સરકારના આદેશનો અમલ કરવા અપીલ કરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. गुजारिश है कि अभी लॉकडाउन के तहत जो कायदे कवानीन सरकार की जानिब से जारी किए गए हैं उसमें हम कई दिनों से सरकार के हुक्म का पालन करते हुए मस्जिदों में 4 से 5 लोग नमाज के लिए जाते हैं और नमाज पढ़कर घर चले जाते हैं. तो अब हमारी मुकद्दस रात जिसका नाम शबे बरात है, उस मुकद्दस रात में भी हम हर साल कसीर तादाद में जमा होते हैं, लेकिन इस साल मौजूदा हालात को मद्देनज़र रखते हुए इस बार सरकार की परमिशन नहीं मिलने की वजह से जो लॉकडाउन हम पर वारिद किया गया है उसके तहत जिस तरह हम 5 वक्त में 4-5 लोग जाकर नमाज अदा करते थे बजमात, इसी तरह इस मुकद्दस रात जो 9 तारीख जुमे रात यानी गुरुवार के दिन है उस रात में भी हम इसी तरह 4 से 5 लोग जमा होकर मस्जिद में इबादत और रियाजत करनी है, नमाज अदा करनी है. उससे ज़्यादा हम लोगों को चाहिए कि हम अपने अपने घरों में जिस तरह हम नमाज अदा करते हैं 5 वक्त की, इस तरह इस मुकद्दस रात को भी